ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ. નમસ્કાર અમેરિકા, ગુજરાત તકના આ ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. મારું નામ છે કશ્યપ. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી. ઇફકોની ચૂંટણીને લઈને મોટા સમાચાર. જયેશ રાદડિયાએ બિપિન પટેલને હરાવીને સતત ત્રીજી વખત બન્યા ઇફકોના ડિરેક્ટર. 113 મતથી થઈ જીત. ગુજરાતના ગોધરામાં નીટની પરીક્ષામાં કોપીનું મોટું કૌભાંડ સામે આવ્યું. ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી 7 લાખ મળી આવ્યા. અધિકારીના વોટ્સએપ ચેટના આધારે થયો પર્દાફાશ. મહેસાણામાં ભાજપના મહિલા નેતાના ભાજપના જ એક સભ્યએ ફોન કરીને બીભત્સી માગણી કરતા ફરિયાદ નોંધાઈ. જોકે આ તરફ પોલીસ તંત્ર આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવા તૈયાર નહીં. દાહોદના પ્રથમપુરમાં બુથ કેપ્ચરિંગ વિડીયો વાયરલના મામલે ચૂંટણી પંચનો નિર્ણય. 11મી તારીખે ફરી યોજાશે ફેર વોટિંગ. કોંગ્રેસે ચૂંટણી પંચને કરી હતી રજૂઆત. રાજ્યમાં ગરમીથી મળી શકે છે મોટી રાહત. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના પગલે 3 દિવસ છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતાઓ. અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચશે. ઇફકોની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે. દિનેશ પટેલને હરાવીને જયેશ રાદડિયાની 113 મતથી જીત થઈ છે. તે જીત વચ્ચે વરિષ્ઠ પત્રકારનું શું કહેવું છે સાંભળો. તો આ વચ્ચે સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે જયેશ રાદડિયા ઇફકોની જે ચૂંટણીમાં ઉભા રહ્યા હતા તે જીતી ચૂક્યા છે. આપણી સાથે જગદીશભાઈ જોડાયેલા છે, વરિષ્ઠ પત્રકાર. થોડી ટેકનિકલ ખામી આવી છે, તેઓ ફરી જોડાઈ રહ્યા છે. પરંતુ આપને જણાવી દઉં કે જયેશ રાદડિયા જીતી ચૂક્યા છે. જયેશ રાદડિયાને મનાવવાના પ્રયત્ન થયા એ તમામ વાત વચ્ચે અત્યારે જગદીશભાઈએ મોટો ધડાકો કર્યો છે, મોટી માહિતી આપી છે કે આ તમામ વાત એક ગોઠવણ હતી તેવું પણ એક સમીકરણ સામે આવ્યું છે. એક સમીકરણ તેવું પણ હતું કે પહેલા જયેશભાઈએ દાવેદારી કરી અને ત્યારબાદ બીજા પણ બે દાવેદાર સામે આવ્યા. જગદીશભાઈ જી, અવાજ આવે છે બરાબર? બુદ્ધિપૂર્વક ની ભારતીય જનતા પાર્ટી નો ખેલ હતો કે સાપે મરી જાય લાઠી ન ભાંગે. બિપિનભાઈ ને મેન્ડેટ આપ્યો કહેવાય અને આપણા જયેશભાઈ જીતી ગયા એમ કહેવાય. પોરબંદર નું એને રિવોર્ડ આપી દીધો પણ કહેવાય. આમ ટાઈ ટાઈ ફીસ છે બધાએ, હવનું મર્યાદામાં હવ રહી ગયું. ક્યાંય રસાકસી નથી, ક્યાંય નથી. ભારતીય જનતા પાર્ટીનો બુદ્ધિપૂર્વકનો ખેલ છે જે અત્યારે આપણે તમે કહ્યું એમ સમાપ્ત થઈ ગયો છે. સાહેબ, એક એક વાત, એક છેલ્લો સવાલ મારે આપને પૂછવો છે. એક છેલ્લો સવાલ એ પણ છે કે વિઠ્ઠલ રાદડિયા વિશે તમે શું કહેશો? સહકાર ક્ષેત્રમાં તેનો દબદબો કેટલો હતો અને વર્તમાન સ્થિતિમાં તેને યાદ કરીએ આપણે તો કયા પ્રસંગ કે કઈ વાત તમે લોકો સુધી પહોંચાડી શકશો, દર્શકો સુધી? જુઓ, વિઠ્ઠલ રાદડ, લોકસભાની ચૂંટણીને લઈને ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં પૂર્ણ થઈ ગયું છે અને તેમાં એક વિડીયો વાયરલ થયો હતો કે જેની અંદર બુથ કેપ્ચરિંગની વાત હતી. દાહોદની અંદર ફરી એક વખત ચૂંટણી પંચને કોંગ્રેસ દ્વારા રજૂઆત કરતા 11 મેના રોજ ફરી એક વખત મતદાન થવાનું છે. ત્યારે શું છે સમગ્ર વિગત જુઓ. મહીસાગરના સંતરામપુર તાલુકાના પ્રથમપુર ગામમાં ભાજપના જ નેતાના પુત્રએ બુથ કેપ્ચરિંગ કર્યાની ઘટનાએ ચૂંટણી પંચને દોડતું કર્યું. હવે દાહોદ લોકસભામાં બુથ કેપ્ચરિંગ મામલે 6 લોકોને સસ્પેન્ડ કર્યા છે. બુથ કેપ્ચરિંગની ઘટના સંદર્ભે ચૂંટણી પંચે ફરીથી મતદાનનો નિર્ણય લીધો છે. મહીસાગરના આ બુથ પર પુનઃ મતદાન યોજાશે. હવે 11 મેના રોજ સવારે 7 થી સાંજના 6 સુધી પુનઃ લોકસભાની ચૂંટણી માટે મતદાન થશે. બુથ કેપ્ચરિંગની ઘટના સંદર્ભે ચૂંટણી પંચે શું નિર્ણય કર્યો છે સાંભળીએ. 19 દાહોદ લોકસભા મતવિસ્તારના 123 સંતરામપુર વિધાનસભા મતવિસ્તારના પોલિંગ સ્ટેશન નંબર 220 પ્રથમપુરમાં મતદાન અંગે અનિયમિતતાની બાબત ધ્યાનમાં આવેલી હતી. આ અનિયમિતતા અંગેની જાણ થવા સાથે જ અત્યારથી રિટર્નિંગ ઓફિસરનો રિપોર્ટ માંગવામાં આવ્યો હતો અને એમના રિપોર્ટ ગઈકાલે સાંજે મળ્યા બાદ ઇલેક્શન કમિશનને રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો હતો અને ઇલેક્શન પંચે, ભારતના ચૂંટણી પંચે રિટર્નિંગ ઓફિસર અને ઓબ્ઝર્વરશ્રીના મતદાનના અનિયમિતતા અંગેના રિપોર્ટને ધ્યાને લઈને ભારતના ચૂંટણી પંચે આરપી એક્ટ 1951ના સેક્શન 58ના સબસેક્શન 2 હેઠળ 19 દાહોદ લોકસભા મતવિસ્તારના
123 સંતરામપુર વિધાનસભા મત વિસ્તારના પોલીસ સ્ટેશન નંબર 220 ખાતે તારીખ 7 મે 2024 ના રોજ થયેલ મતદાનને રદ જાહેર કરેલ છે અને તારીખ 11 મે 2024 શનિવારના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા દરમિયાન નવેસરથી મતદાન કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું. સંબંધિત ઘટના અંગે પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને 2 પોલિંગ ઓફિસર તેમજ 1 પોલીસ કોન્સ્ટેબલ ને પણ સસ્પેન્ડ કરવામાં આવે. દાહોદ લોકસભા બેઠકના પ્રથમપુર ગામે બૂથ કેપ્ચરિંગના મામલે હવે કોંગ્રેસ પણ સવાલ ઉઠાવી રહી છે, જેના બાદ કેન્દ્ર ચૂંટણી પંચે 11 તારીખે પુનઃ મતદાનનો આદેશ આપ્યો ત્યારે આ મુદ્દા પર કોંગ્રેસની પ્રતિક્રિયા પણ સામે આવી છે. કોંગ્રેસના પ્રવક્તા શું કહી રહ્યા છે સાંભળીએ. મહીસાગર જે આ જિલ્લો છે એના સંતરામપુર જે લોકસભા ક્ષેત્ર દાહોદ લાગે છે તેના પ્રથમપુરા ગામ ખાતે એના પોલિંગ બૂથમાં ભાજપાના નેતાના પુત્રએ દાદાગીરી ગુંડાગીરી કરીને બૂથ કેપ્ચરિંગ કર્યું, મતદાન કરાવ્યું, જે મતદારો સાચા હતા એને મતદાનથી દૂર કર્યા, ડર ભય પેદા કર્યો અને આ એકમાત્ર બૂથ પૂરતું નથી, આવું અનેક બૂથ ઉપર ભાજપાએ ચૂંટણી જીતવા માટે હથકંડા અપનાવ્યા. ગોઠીપ સીટ જે છે મહીસાગરના સંતરામપુર તાલુકાની એ જિલ્લા પંચાયતની સીટના મોટાભાગના ગામમાં આ રીતે ગેરરીતિને ગોલમાલ કરીને દાદાગીરી ધાકધમકીથી મતદારોને મતદાન કરતાં અટકાવી અને ભાજપાએ ત્યાં કબજો કરીને ગેરરીતિ આચી છે. અમે ચૂંટણી પંચને અમારા ઉમેદવાર ડૉક્ટર પ્રભાબેન તાવીયાને બધા પુરાવા સાથે અને માધ્યમોમાં જે વિડીયો વાયરલ થયો એ બધાને બાબતે લઈને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ રીપોલિંગ માટેના આદેશ આપ્યા છે એને હું આવકારું છું. પણ સાથે સાથે ભારતીય ચૂંટણી પંચને ફરીથી વિનંતી કરું છું કે તમારી બંધારણીય ફરજ બને છે, રાજ્યમાં અનેક જગ્યાએ ભાજપાએ પોલીસ તંત્રનો દુરુપયોગ કર્યો છે, વહીવટીતંત્રનો દુરુપયોગ કર્યો છે, અસામાજિક તત્વોએ બૂથોને કબજે કરીને ગેરરીતિને ગોલમાલ કરી છે અને આ દાહોદ જ મતક્ષેત્રની અંદર ગોઠીપ જિલ્લા પંચાયતની સીટમાં અનેક ગામોની અંદર બૂથ ઉપર ગેરરીતિને ગોલમાલ મોટા પાયે થઈ છે. આ સંજોગોમાં સમગ્ર બાબતની ભારતીય ચૂંટણી પંચ તાત્કાલિક સંજ્ઞાન લે. આવી જ રીતે ગોંડલના મતક્ષેત્રની અંદર પણ સરપંચ દ્વારા મતદાન કરવામાં બાલાસિનોની અંદર જે રીતે બૂથની અંદર ગેરરીતિ આચરવામાં આવી, ગાંધીનગર લોકસભા ક્ષેત્રની અંદર પણ મોટા પાયે ગેરરીતિને ગોલમાલ કરવામાં આવી છે. આ તમામ બાબતોની અમે લેખિતમાં ફરિયાદ કરી છે, હજી સુધી ચૂંટણી પંચે આ બાબતે ગંભીરતાથી લીધી નથી. ત્યારે જે રીતે મહીસાગરના સંતરામપુરના પ્રથમપુરા બૂથ માટે જે બધી વાત ચૂંટણી પંચે ધ્યાને લઈને રીપોલિંગ આપ્યું છે, એવી જ રીતે બીજી જ્યાં જ્યાં ગેરરીતિને ગોલમાલ થયો તેની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે. પંચમહાલના ગોધરામાં એક મહા કોપી કાંડ સામે આવ્યો છે કે જેની અંદર નીટની પરીક્ષા હતી અને તેના સુપરિન્ટેન્ડન્ટની કારમાંથી 7 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. ચેટ પરથી આ પર્દાફાશ થયો હતો અને શું છે સમગ્ર વિગત આવો જાણીએ. ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે અને એક રિક્ષા ચાલકના દીકરાએ ટોપ કર્યું છે. શું છે તેમના ઘરમાં સ્થિતિ અને કેવો છે ખુશીનો માહોલ તમે પણ જુઓ. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 કોમર્સ સાયન્સ આર્ટ્સ અને ગુજકેટ 2024નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આપણી સાથે કેટલાક ટોપર્સ વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે કે જેમણે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ અને ગુજકેટમાં પોતાના માતા પિતાનું નામ રોશન કર્યું છે, સાથે જ પોતે ઈચ્છિત સફળતા પણ હાંસલ કરી છે. આ વખતે જો વાત કરવામાં આવે તો બોર્ડનું પરિણામ 1-3 અઠવાડિયા વહેલું જાહેર થયું છે, ત્યારે કેટલાક જે સ્ટુડન્ટ્સ છે તેમનાથી વાત કરીશું. કેટલા ખુશ છો તમે પરિણામથી, કેટલું પરિણામ તમારું આવ્યું? મારા 99.10% છે, હું ઘણી ખુશ છું મારા પરિણામથી. સાયન્સ હતું મારે. તમારો સફળતાનો શ્રેય કોને આપશો, કારણ કે માતા પિતા ખૂબ જ મોટો રોલ ભજવતા હોય છે, સાથે જ ટીચર્સ હોય છે, કોણ ખૂબ જ મદદરૂપ રહ્યું, કારણ કે આ વખતે તો રિઝલ્ટ બી ખૂબ ઊંચું આવ્યું છે? ફર્સ્ટ ઓફ ઓલ તો ભગવાન છે, દેન માતા પિતા, ઓફકોર્સ HBK સ્કૂલ અને મારી મહેનત. શું કરવાની ઈચ્છા છે આગળ? મેડિકલમાં જવું છે મારે, MBBS કરવાની ઈચ્છા છે. ગુજકેટમાં શું પરિણામ? ગુજકેટમાં મારા 105 માર્ક્સ છે. શું નામ તમારું, કેટલા ખુશ તમે તમારા પરિણામથી? મારું નામ નિમિષા જાદવ છે, મારે 86% આવ્યા છે. આ પરિણામથી હું ઘણું ખુશ છું. એક આર્ટ્સની સ્ટુડન્ટ થઈને આટલા સારા પર્સન્ટેજ આવ્યા એટલે મને એ ખુશી છે કે સારા છે. જે વિદ્યાર્થીઓ આપણી સાથે ઉપસ્થિત છે તેમનાથી બી વાત કરીશું. શું નામ તમારું, કેટલું તમારું રિઝલ્ટ છે અને શું રિઝલ્ટ જે અપેક્ષિત હતું એ આવ્યું છે? મારું નામ હર્ષ ધ્રુવ છે અને હું 12 સાયન્સ એ ગ્રુપનો વિદ્યાર્થી છું અને મેં 12 સાયન્સ બોર્ડમાં 95.23% અને ગુજસેટમાં 120 માર્ક પ્રાપ્ત કર્યા છે અને હું ખુશ છું, બહુ ધાર્યું પરિણામ મેળવ્યું એનાથી. ગુજકેટની અંદર એક પણ માર્ક કપાયો નથી કદાચ તમારો, શું આગળ ઈચ્છા અને જે આ શાનદાર પરિણામ તમે હાંસલ કર્યું કોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી? બધાની, મારા ઓલ ટીચર્સ, પછી
પેરેન્ટ્સની પણ ખૂબ જ ભૂમિકા રહી. છેલ્લા બે વર્ષથી મને ખૂબ જ સપોર્ટ રહ્યો, JEEની એક્ઝામમાં પણ મને ખૂબ જ સપોર્ટ રહ્યો અને બધાનો ઓવરઓલ ઘણો સપોર્ટ રહ્યો. શું કરવું છે આગળ? આગળ હવે કમ્પ્યુટર સાયન્સનો વિચાર છે IIT માં. તમારું શું રિઝલ્ટ આવ્યું, કેટલા ખુશ છો તમે રિઝલ્ટથી? હું બારોટ પાટીલ, મારું 92% રિઝલ્ટ આવ્યું. ગુજકેટમાં મારા 106.25 છે. સારું છે. શું કરવું છે આગળ? CS. પ્રિન્સિપલ પણ સ્કૂલના આપણી સાથે ઉપસ્થિત છે, તેમનાથી વાત કરીશું. મેડમ, ત્રણ કારણ અત્યારે લાગી રહ્યા છે જે પ્રકારે કોમર્સ અને સાયન્સનું શાનદાર પરિણામ છે. વાત કરીએ તો શું પેપર ઇઝી હતું જે આટલું ઊંચું પરિણામ આવ્યું, યા પછી સ્ટુડન્ટ્સ એક્સલન્ટ થઈ ગયા છે ગુજરાતમાં? કારણ કે અત્યાર સુધી પરિણામ આટલું ઊંચું નહોતું જોવા મળતું એટલે. અથવા તો ત્રીજું કારણ કે સ્ટુડન્ટ્સની સંખ્યા બોર્ડની અંદર સતત ઘટતી જોવા મળી રહી છે, કોલેજ યુનિવર્સિટીની સંખ્યા વધી છે, બેઠકો જે કોલેજ અને યુનિવર્સિટીઝમાં છે દર વર્ષે ખાલી રહી જાય છે, એના કારણે કદાચ એક પ્રેશર અને પરિણામ ઊંચું આપવું પડ્યું. વાત સાચી છે. એકચ્યુઅલી તમે ત્રણેય રીઝન કયા, એ ત્રણેય રીઝનને હું વેલિડ ગણીશ. કારણ કે ડ્રોપઆઉટ રેશિયો ઓછો થાય એ સરકારનો એક ગોલ હતો, કે દસમા પછી વિદ્યાર્થીઓ ભણવાનું મૂકી દેતા હતા, 11 અને 12 ધોરણ નથી કરતા. 12 સાયન્સમાં પણ વિદ્યાર્થીઓ ગભરાઈ જતા હતા, જો નીચું પરિણામ આવે તો હતાશા એ લોકોને ઘેરી વળતી હતી. તો જે આ ઊંચું પરિણામ આવ્યું છે તે વિદ્યાર્થીઓને ચોક્કસ ઉત્સાહપ્રેરક બન્યું છે, પણ સાથે આ જે ઊંચું પરિણામ આવ્યું છે એમાં જે દર વર્ષે વિદ્યાર્થીઓ મહેનત કરતા જ હોય છે અને પરિણામ એમાં ક્યાંક 4-5 માર્ક માટે લોકો એવન ગ્રેડ માટે રહી જતા હોય છે, પરંતુ આજે ખૂબ જ ઉત્સાહજનક પરિણામ છે. અમારા વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ મહેનત કરી છે, અમારા સપોર્ટથી અને વાલીઓના સપોર્ટથી ઊંચું પરિણામ લાવ્યા છે, એમના માટે અમને ગૌરવ છે. બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેજ. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. લોકસભાની ચૂંટણીને લઈને મતદાન તો થઈ ગયું છે, પરંતુ બનાસકાંઠા બેઠક ખૂબ ચર્ચામાં રહી હતી ને ત્યાંના પત્રકારોએ ગણિત એક બેસાડ્યું છે અને ગણિત અને મતદાન પાછળ શું કારણો અને કેટલા સમીકરણો છે તમે પણ જુઓ. ગુજરાતમાં ત્રીજા ફેઝનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, હવે 4 તારીખે પરિણામ આવવાના છે. ત્યારે બનાસકાંઠા સીટની વાત કરીએ તો સૌથી ચર્ચિત જે સીટ હતી તે બનાસકાંઠાની સીટ હતી. સૌની નજર હાલ બનાસકાંઠા સીટ પર છે, ત્યારે આપણે બનાસકાંઠાના પત્રકારો પાસેથી જાણીશું કે આ સીટ પર કેવો માહોલ હતો, શું લાગી રહ્યું છે, આવનાર સમયમાં કોણ આ સીટ પરથી જીતીને આવે છે. ત્યારે આપણે ડીસાના હાલ વિસ્તારમાં છીએ અને અહીંયાના પત્રકારો છે, એમની સાથે વાત કરીશું. આપણે સૌપ્રથમ નીતિનભાઈ સાથે વાત કરીશું. નીતિનભાઈ, જે રીતે બનાસકાંઠામાં સૌથી વધુ ચર્ચિત સીટ છે, મતદાન થઈ ચૂક્યું છે, સારો એવો મતદાન થયો છે, ગત વર્ષ કરતાં પણ સારું એવું મતદાન થયું છે, હવે શું લાગી રહ્યું છે આ સીટ ઉપરથી? આ જે ગુજરાતની જે મતદાન થયું ત્રીજા તબક્કાનું, એમાં વલસાડ પછી બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ મતદાન થયું. એની અંદર પણ જે થરાદની અંદર ખૂબ ઊંચું મતદાન થયું. અત્યારે જે બનાસકાંઠામાં બંને ઉમેદવારો પહેલી પ્રથમ વખત ખાસા વર્ષો પછી પ્રથમ વખત મહિલા ઉમેદવારો આવ્યા એટલે, અને ગરમી હતી છતાં પણ મતદાન વધારે થયું હોય. અને બનાસકાંઠા સીટ એ પહેલેથી જ ગુજરાતમાં એક ચર્ચાસ્પદ સીટ હતી. આ તો રાજકોટનો વિવાદ ના થયો હોત તો બનાસકાંઠાની સીટ ઉપર બધાનું ફોકસ હતું. ભાજપને પણ આ બેઠક પહેલેથી, જ્યારે કોઈ કોંગ્રેસના ઉમેદવાર બીજી સીટ ઉપર ઊભા રહેવા તૈયાર નહોતા ત્યારથી ગેની બેને પોતાનું નામ જાહેર કરી દીધેલું હતું. એટલે આ સીટ પહેલેથી ભાજપ માટે ચર્ચાસ્પદ હતી અને ભાજપને પણ આ સીટ પહેલેથી ટપ લાગતી હતી. શું એવું કારણ છે ટપ લાગવાનું? કારણ કે ગેનીબેન ઠાકોર જે છે એ ખાતે ચૂંટણી લડ્યા છે, ભાજપ માટે મોટું સંગઠન છે, ઘણા બધા એમના નેતાઓ જે છે અહીંયા ભાષણ કરવા માટે કે જે રીતે પ્રચાર માટે આવ્યા હતા, બે દિગ્ગજ નેતાઓ નરેન્દ્ર મોદી પણ અહીંયા પ્રચાર માટે આવ્યા હતા, પ્રિયંકા ગાંધી કોંગ્રેસમાંથી આવ્યા હતા. એટલે શું સમીકરણ કેવી રીતે બદલાય એવું લાગે, શું કહો? કેમ કે ભાજપના સીટ ટપ એટલા માટે લાગતી કે એ ઉમેદવાર છે કોંગ્રેસના ગેનીબેન,
એ રહ્યા એક અહીં જે મોટા સમૂહ જે મતદારોનો મોટો સમૂહ એમાંથી આવે અને પોતે પણ ખૂબ પ્રભાવશાળી છે. આજે જિલ્લાના લગભગ મોટાભાગના લોકો કોઈ પર તો ગેનીબેનને જાણતા હોય, જ્યારે ભાજપના ઉમેદવાર જે રેખાબેન ચૌધરી એ પ્રમાણમાં બહુ જાણીતો ચહેરો નથી. એટલે જે આ ભાજપે જે ઉમેદવારની ભાજપે કર્યા એ ચહેરો ચર્ચાસ્પદ ચહેરો નહોતો, જ્યારે ગેનીબેન એ લોકપ્રિય ચહેરો કહી શકાય એ ટાઈપના હતા. એટલે આ બેઠક ઉપર ભાજપને થોડુંક ટફ વિગત લાગતું એવું લાગ્યું. એક વાત કરીએ કે અહીંયા સરહદી વિસ્તાર છે, ગ્રામીણ વિસ્તાર, શહેરી વિસ્તાર અને ટ્રાઇબલ એરિયા છે, ત્રણ વિસ્તારો અહીંયા છે. તો કયા વિસ્તારમાં સૌથી વધુ વોટ થયા છે અને એનું કારણ શું છે? જે તે તો સૌથી વધુ મત થયા સરહદી વિસ્તારમાં, જે થરાદ કહેવાય, અને બીજા નંબરે મત થયા ટ્રાઇબલ વિસ્તાર, એ આપણે દાંત જે અમીરગઢ દાંતા વિસ્તારમાં ત્યાં સૌથી વધુ મતદાન થયું. તો એમને જોવા જઈએ તો જે થરાદમાં સૌથી વધુ વોટિંગ થયું તો એ ગુજરાત વિધાનસભાના જે આપણા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ એમનું વિધાનસભા મત ક્ષેત્ર છે. અને આ બાજુ જે ટ્રાઇબલ વિસ્તારમાં થયું તો ત્યાં આગળ ધારાસભ્ય કોંગ્રેસના છે. એટલે એક આમ દેખો તો આ બેલેન્સ જેવું થઈ જાય. એક પ્રશ્ન એ છે કે જે રીતે અહીં મતદાન થયું છે, ગ્રામીણ વિસ્તારમાં લાગી રહ્યું છે કે વધારે મતદાન થયું છે, આટલી ગરમીમાં પણ ગ્રામીણ વિસ્તારમાં થયું, સિટી વિસ્તારમાં આ વખતે ઓછું મતદાન થવાનું કારણ શું હોય શકે? સિટી વિસ્તારમાં ઓછું મતદાન એ ચોક્કસ એને આપવું પડે આપણે ગરમી, ગરમીના કારણે. ગ્રામીણ વિસ્તારના લોકો તો બહાર નીકળ્યા પણ સિટી વિસ્તારના લોકો ચોક્કસ ગરમીના કારણે બહાર નહીં નીકળ્યા. બાકી ભાજપનું સંગઠન જે મજબૂત હતું, એમના બૂથ લેવલની કામગીરી પણ સારી હતી, પણ ગરમીએ ચોક્કસ ને ચોક્કસ મતદાનમાં ફરક પાડ્યો છે. તો ક્યાંક ને ક્યાંક વધુ ગરમીના કારણે શહેરી વિસ્તારમાં મતદાન ઓછું થયું છે, જો કે આ વર્ષે ગત વખત કરતાં પણ આ વખતે ચૂંટણીમાં 4% જેટલું મતદાન વધુ થયું છે. આપણે હું પૂછવા માગીશ કે જે રીતે આ ચૂંટણી પતી ગઈ છે, પરિણામોને લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા છે, તમારા મતે શું લાગે છે આ વખતે કેવો રહેશે? પરેશભાઈ, આ વખતે લોકસભાની ચૂંટણીમાં મતદારોએ ખૂબ ઉત્સાહભેર લોકશાહીના પર્વની ઉજવણી કરી છે. જો વાવ વિધાનસભામાં જે ગેનીબેન ધારાસભ્ય છે, એ વિસ્તાર છે જેની અંદર 68.5% મતદાન થયું છે, જ્યારે ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ જે શંકરભાઈ ચૌધરી છે અને હાલના સાંસદ પરબતભાઈ પટેલનો વિસ્તાર કહેવાય ત્યાં 73.5% મતદાન થયું. તાનેરામાં 67.95% મતદાન થયું. એનું કારણ શું કહે છે કે તાનેરાની અંદર છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં વિવાદ ચાલી રહ્યો છે અને ત્યાં ધારાસભ્ય પર અપક્ષ છે. લોકોએ ધારાસભ્ય અપક્ષને વોટ આપ્યા હતા પણ તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા, એટલે લોકોમાં ખૂબ આક્રોશ હતો, એટલે આના કારણે મતદાન થોડુંક ઓછું થયું. દાંતા વિધાનસભાની વાત કરીએ તો દાંતામાં કાંતિભાઈ ખરાડી ધારાસભ્ય કોંગ્રેસના છે અને કોંગ્રેસનો ગઢ કહેવામાં આવે છે. તો ખાસ કરીને દાંતામાં ક્ષત્રિયો, મુસ્લિમ સમાજ અને આદિવાસી સમાજની વધારે મતદાન છે, એટલે ત્યાં પણ ખૂબ સારું વોટિંગ થયું છે. પાલનપુરની વાત કરીએ તો 64.91% મતદાન થયું પાલનપુરમાં, જેનું કારણ કે મહેશભાઈ પટેલ કે જે પૂર્વ ધારાસભ્ય હતા તેઓ તાજેતરમાં ભાજપમાં જોડાઈ ગયા કોંગ્રેસમાંથી. અને ડીસા 65% મતદાન થયું છે. તો ડીસાની અંદર કહેવા જઈએ તો ડીસાની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોએ ખૂબ સારી મહેનત કરી, રાત દિવસ ઉમેદવારો માટે દોડ્યા છે, દરેક વિસ્તારની અંદર રાત્રે દિવસે મિટિંગો કરી અને ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ જ સારું મતદાન કરાયું છે. જોવા જઈએ તો ગ્રામીણ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને થોડી અસર થઈ શકે છે, બાકી શહેરી વિસ્તાર પૂરેપૂરો ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન થયું છે તેવું લાગે છે. દિયોદરમાં 69.27% મતદાન થયું છે, એટલે કુલ સરેરાશ કહીએ તો 68.44% મતદાન બનાસકાંઠામાં થયું છે. હવે જોઈએ જે આપણે વાતચીત કરીએ કે કોણ આગળ ને કોણ પાછળ, તો ખાસ કરીને આ વખતે જે પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું તેની ઇમ્પેક્ટ બહુ પડી છે, કારણ કે અમે તો ગ્રામીણ વિસ્તારમાં જ્યાં જયેલા હતા ત્યાં અમને જાણવા મળ્યું હતું કે ક્ષત્રિય સમાજના દરેક ગામની અંદર લોકો વસવાટ કરે છે અને એ લોકોને એક જ નક્કી કર્યું હતું કે આ વખતે પરસોત્તમ રૂપાલાની ટિકિટ નથી કરી, જેથી કરીને અમે તમામ ઉમેદવારો સામે વિરોધમાં મતદાન કરશું. એટલે ગ્રામીણ વિસ્તારની અંદર ખૂબ મોટી અસર થઈ છે. વત્તામાં ગેનીબેનની વાત કરીએ તો ગેનીબેન એક ઠાકોર સમાજની દીકરી છે, એટલે દીકરીનું માન સન્માન જળવાઈ રહે તે માટે ઠાકોર સમાજે દિલથી મતદાન કર્યું છે. લોકો ઘણા એવું કહેતા હતા કે ભાઈ મતદાન વધુ થવાથી બીજેપીને ફાયદો થશે, પણ અમારા જે સૂત્રો અમે જાણવા મળ્યું એ ઉપરથી લાગે છે કે મતદાન વધુ થયું એ ગેનીબેનને ફાયદા માટે છે એવું સૂત્રો કહી રહ્યા છે. અને ત્યારે એના પછી જ્યારે મતદાન પૂરું થયું ત્યાં પછી અમે ઘણા લોકોના વિરુદ્ધ જાણ્યા તો લોકોએ એવું પણ અમને જણાવ્યું કે આ વખતે ખૂબ જ સારું મતદાન થયું. એનું કારણ એક જ છે કે લોકોમાં જે બીજેપીએ ઉમેદવાર પસંદગી કરી એમાં થોડી નારાજગી હતી, ખુદ પક્ષમાં પણ નારાજગી દેખાણી હતી કે ભાઈ આ ઉમેદવાર કેવી રીતે લાયા,
કે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા એવા લોકોને ઉમેદવાર નથી આપ્યા અને અન્ય ઉમેદવાર લઈને મૂક્યા છે, એટલે એની પણ થોડી અસર જોવા મળી છે કાર્યકર્તાઓમાં. બાકી ડીસા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ સારી મહેનત કરી, ખાસ કરીને ડીસાના ધારાસભ્યશ્રી વાત કરીએ પ્રણભાઈ તો રાત દિવસ એ દરેક જગ્યા પર મિટિંગોમાં દોર ટુ દોર જોડાયા, મિટિંગોમાં જોડાયા, બધી જગ્યા પર સભાઓ કરી, રેખાબેનના સાથે રાખીને ખૂબ સારી કામગીરી ધારાસભ્યશ્રીએ કરી અને તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ ડીસા વિધાનસભા વિસ્તારની અંદર ખૂબ સારી મહેનત કરી છે. જોઈએ છીએ કે હવે શું એની સફળતા મળે છે, પરંતુ ડીસા વિધાનસભા ખૂબ જ સારી કામગીરી થઈ છે. બનાસકાંઠાની અંદર સારામાં સારું મતદાન 2019 પછી થયું છે, બરાબર, એટલે ખૂબ સારું મતદાન કહેવાય અને લોકોએ ઉત્સાહભેર આ લોકશાહીના પર્વમાં ભાગ લીધો છે. તો 2019 પછી આ સારું એવું મતદાન કહી શકાય છે, 4-5% જેટલો મતદાન આવી ગરમીમાં પણ ડિસેમ્બરમાં વધ્યો છે. ત્યારે આપણે બીજા એક પત્રકાર છે દિલીપભાઈ સાથે વાત કરીએ. દિલીપભાઈ, જે રીતે બનાસકાંઠા સીટની વાત કરીએ તો ક્યાંક ક્ષત્રિય સમાજ આજે આંદોલન કર્યું હતું, એ આના કેટલી અસર કરી હશે, શું લાગે છે આપણે? પરેશભાઈ, જણાવીશ કે મારી અગાઉ પણ બે પત્રકાર મિત્રોએ એમની જે રિપોર્ટિંગ સમયે જે એમને દેખાયું તે બોલ્યા, પણ મને મારા આ એક મહિનાની અંદર જ્યારે હું જે જે ગ્રામ્ય વિસ્તારોની અંદર દિયોદર તાલુકામાં ગયો હોય, વાવ ગયો, થરાદ ગયો હોય, કોઈ પણ જગ્યાએ ગયો, ત્યાં મને એક વસ્તુની ઇફેક્ટ જોવા મળી હતી કે ક્ષત્રિય સમાજ આ વખતે પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું ક્ષત્રિય સમાજના વિરોધની અંદર, એને લઈ અને ખૂબ જ મોટો પ્રતિસાદ મળ્યો હતો અને આ વખતે ક્ષત્રિય સમાજે ભાજપ તરફી મતદાન કરવા માટે ટાળ્યું હતું એવું ક્યાંક મને આ અસર જોવા મળી હતી. બીજી વાત કરવા જઈએ કે આ વખતે જે અગાઉ પણ જે બોલી ગયા એ ઇફેક્ટ પણ જોવા મળી હતી કે ગેનીબેન સતત બે ટર્મથી ધારાસભ્ય છે વાવના અને બનાસકાંઠા જિલ્લાની અંદર એક મહિલા તરીકે, ઠાકોર સમાજની દીકરી તરીકે અને સમાજના હિત માટે તેમણે દરેક વખતે ઊભા રહી અને મહિલાઓ માટે કામ કર્યું છે. જ્યારે રેખાબેન ચૌધરીએ ભાજપે એરોપ્લેન દ્વારા ઉમેદવાર તરીકે મૂક્યા હોય એવું ભાજપ સંગઠનને લાગતું હતું, બનાસકાંઠાની જિલ્લાને લાગતું હતું, પણ ક્યાંક ને ક્યાંક લાસ્ટ ટર્મે 15-1 દિવસની અંદર ભાજપ સંગઠન અહીંયાના જે ધારાસભ્યો છે પાલમપુરના અનિકેત ઠાકર કે ડીસા ધારાસભ્ય પ્રણભાઈ માળી કેસાજી કે ધાનેરાની અંદર અપક્ષમાંથી અત્યારે જાણે ભાજપ સાથે જોડાયા છે માવજીભાઈએ, એમણે રેખાબેન માટે બહુ સરસ કામગીરી કરી છે. પણ હા, એક વસ્તુ હું ચોક્કસ કહેવા માગીશ કે આ વખતેનો બનાસકાંઠાનો જંગ જે 2019ની અંદર જે એમ કહેવરાતો હતો કે આ સીટ ભાજપની જ છે અને અહીંયાથી કોઈ કોંગ્રેસ ઉમેદવાર ન જીતી શકે, પણ મારા સર્વે મુજબ અને મેં જે રિપોર્ટિંગ કર્યું છે આ એક મહિનામાં એની અંદર મને લાગે છે કે બનાસકાંઠાની સીટ આ વખતે બહુ રસપ્રદ અને રસાકસીવાળી છે. તો આ તા બનાસકાંઠાના પત્રકારો જેઓએ બહુ સરસ રીતે આપણને બનાસકાંઠા સીટની વાત કરી છે. હવે 4 તારીખે જ્યારે મતગણતરી છે, પરિણામ સામે આવશે, ત્યારે ચોક્કસથી એવું કહી શકાશે કે કોને જીત થાય છે અને કોના સર પર તાજ જાય છે, એના પહેલાં કહેવું ખૂબ મુશ્કેલ લાગી રહ્યું છે. હાલ બુલેટિનમાં બસ આટલું જ, મને આપશો રજા, નમસ્કાર. ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસેટેઝ.